કડી શહેરમાં આવેલી બે સોસાયટીઓનો વિવાદ, સાકાર અને ધનંજય સોસાયટીઓ વચ્ચે રસ્તાનો થયો વિવાદ. 4 માસ પહેલા સાકાર સોસાયટીના રહીશોએ રસ્તો બંધ કરી દીધો હતો. ગઈકાલે પાલિકાની ટીમ રસ્તો ખોલાવવા ગઈ હતી, પણ હલ્લાબોલ થતાં પાલિકાની ટીમ રસ્તો ખોલ્યા વિના જ પરત ફરી હતી. રસ્તાનો વિવાદ મોડી રાત્રે ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો બે સોસાયટીના લોકો વચ્ચે. પથ્થરમારો થયો હતો અને પથ્થરમારા બાદ સમગ્ર મામલો હવે કડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. રસ્તાના વિવાદમાં પથ્થરમારા મામલે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કડી. શું નામ આપનું? ક્યારે આવો? હા, ફુલજીભાઈ ડી પટેલ, પૂર્વ પ્રિન્સિપાલ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી. શું હતી સમગ્ર ઘટના જે રાત્રે પથ્થરમારો થયો? અમારો આ વિવાદ જે છે, કાયદેસરનો રસ્તો અમારા પઝેશનમાં છે. સાકાર સોસાયટીનો મુખ્ય ગેટ નંબર 1 કે છે. અમારો જવા આવવાનો રસ્તો એ છે. આ સાઈડનો જે રસ્તો છે એ એપ્રોચ રસ્તો છે આખો. એટલે ઘટનામાં એવું હતું કે આ લોકોએ બંધ કરી દીધો રસ્તો. બંધ રસ્તો તાર ફેન્સિંગ કરી એના અંગેની અમે રજૂઆત ચીફ ઓફિસરને, પીઆઈને, કલેક્ટરને અને મુખ્યમંત્રીને પણ કરી આપી. અને એ લોકોએ અમારી વ્યાજબી ફરિયાદ હોવાને કારણે એ લોકો પ્રોટેક્શન પોલીસમાં માગેલું અને પોલીસ આ રસ્તો ખોલવા માટે આવી. પરંતુ એ વખતે એ લોકોએ બહેનોએ અને સોસાયટીના સભ્યોએ હલ્લાબોલ કરી અને એમને પાછું જવું પડ્યું. આખું એ અંગે અમે વિચારણા માટેની અમારી મિટિંગ હતી. શાંતિથી મિટિંગ ચાલતી હતી અને મિટિંગથી ચાલ્યા પછી સૌ પોતપોતાના ઘેર તરફ જવા રવાના થયા હતા. એ દરમિયાન આ લોકોએ પ્રી પ્લાનિંગથી ધોકા અને પથ્થરો રાખી અને એ પથ્થરોથી અમારા ઉપર સીધે સીધો હુમલો કર્યો. સોસાયટીના સભ્યો અમારે એ વખતે ત્યાં ભેગા એકત્ર થઈ ગયા અને તમે અત્યારે હાલ જે એમને નાખેલા પથ્થરો અમારી સોસાયટીમાં જે પડ્યા છે એ તમે જોઈ શકો છો. આ અમારી મેટર હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી ગઈ અને આ ઘટના અત્યાર સુધી આવેલી છે. સામેવાળા આક્ષેપ કરે તમે એમને જવા દીધા હતા, પરંતુ તમારો ઉપયોગ કર્યો છે. હા, એમને જવાનો રસ્તો કોઈ કાયદેસરનો છે જ નહીં. એ રસ્તો અમારો ગેટ નંબર 1 છે. સોસાયટીના એને પ્લાનની અંદર પણ અમારે જવાનો રસ્તો એમાં હક અમારો છે. આ કોઈ ના, એવી વસ્તુ છે જ નહીં. અત્યાર સુધી 10 વર્ષ સુધી અમે જવા દીધું, પણ આ જાહેર રસ્તો થઈ જવાના કારણે અકસ્માતના ભય થવા લાગ્યા આખી. એટલે અમે ઇલેક્ટ્રોનિક હાઇડ્રોલિક સ્ટૂલ અંદર અમે મૂકી દીધું આખું અને મૂકવાના કારણે એમને એમ જવા આવવાનો રસ્તો બંધ થયો અને એ અમારી પાસે માગણી કરતા હતા સમાધાન કરીએ. અમારા સમાધાન જેવી વસ્તુ છે જ નહીં. અમારો કાયદેસરનો રસ્તો ત્યાં છે. એ લોકોનો કોઈ હક અહીંયા છે જ નહીં. પરંતુ એમને બળજબરી કરીને અહીંથી જવું છે. એટલા માટે એ લોકો મ્યુનિસિપાલિટીનું માનતા નથી, ચીફ ઓફિસરનું માનતા નથી, પોલીસ સ્ટેશનના પણ અંદર એ લોકો માનતા નથી, કલેક્ટરના હુકમને પણ અવગણના કરે છે, મુખ્યમંત્રીનો પત્ર પણ અમારી પાસે છે, એ બધાની એ અવગણના કરી રહ્યા છે.